આપણે જાણીએ છીએ કે આ ફંક્શન એવું ઇમ્પોર્ટન્ટ છે ધોરણ 10 ની અંદર, અને ખાસ કરીને દરેક સ્ટાન્ડર્ડ ની અંદર આ ચેપ્ટર આ પોઈન્ટ જે છે ખૂબ જ અગત્યનો હોય છે. દરેક વસ્તુ જે છે મીન્સ કે આપણે જે ઇંગ્લિશ ગ્રામર છે એની અંદર 3 ડિગ્રીનો ઉપયોગ થાય છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી. તો આ 3 ડિગ્રી વિશે આપણે આજે અભ્યાસ આ ફંક્શનની અંદર કરવાના છીએ. ખાસ કરીને પોઝિટિવ ડિગ્રી એટલે કે જે સમાનતા દર્શાવે છે, કોઈ પણ બે વસ્તુ સરખી હોય, કોઈ પણ બે વસ્તુ સમાન હોય તો તેને દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થતો હોય છે. તો પોઝિટિવ ડિગ્રીની ઓળખાણ શું, એના શબ્દો કયા, તો એ ખાસ આપણે જોવાના છે. એઝ એઝ જેનો મતલબ થાય છે ના જેવું કે ના જેટલું, અને સો એઝ જેનો મતલબ થાય છે ના જેવું નહીં અથવા તો ના જેટલું નહીં, ટૂંકમાં નકારાત્મક ભાવ દર્શાવે છે. જ્યારે એઝ એઝ છે એ હકારાત્મક ભાવ દર્શાવે છે. તો આ ની અંદર આપણે વાક્યના માધ્યમથી એક્ઝામ્પલના માધ્યમથી જોઈએ તો રાહુલ ઇઝ એઝ ટોલ એઝ મનન, એનો મતલબ રાહુલ જે છે એ મનન જેટલો જ ઊંચો છે, બંનેની ઊંચાઈ જે છે એ સરખી છે. તો એને દર્શાવવા માટે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરી શકાય કે બે વસ્તુ સરખી બતાવવી હોય ત્યારે આપણે ઉપયોગ કરી શકાય. તો મિત્રો આવા કઈ શબ્દો વાક્યમાં તમને જોવા મળે તો કમ્પેરિંગ થિંગ નામનું ફંક્શન જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે કમ્પેરેટિવ ડિગ્રી, જે કમ્પેરિંગ કરે છે બે વસ્તુને, તુલના દર્શાવે છે. તો એમાં અધિકતાની વાત છે, એક વસ્તુને બીજી વસ્તુ કરતા ચડિયાતી બતાવવાની વાત છે. એમાં ખાસ કરીને શબ્દો કયા યાદ રાખવા, તો ઈ આર અને ધેન. તો આગળ જે પોઈન્ટ કરેલા છે ત્યાં વિશેષણ મૂકવામાં આવે છે. વિશેષણ એટલે કે એડજેક્ટિવ. દરેક મનુષ્ય પ્રાણીમાં બધામાં વિશેષતા રહેલી છે, તો એ વિશેષણ જે છે એ અહીંયા આગળ મૂકવામાં આવે છે. ધેનનો મતલબ થાય છે ના કરતા. હવે આપણે એક્ઝામ્પલના માધ્યમથી જોઈએ તો રાહુલ ઇઝ ટોલર, આ ટોલ છે એ વિશેષણ છે ઊંચું હોવાનું, તો ટોલર એટલે કે ઈ આર લગાડવામાં આવ્યું છે. ધેન મનન એટલે કે રાહુલ જે છે એ મનન કરતા ઊંચો છે. તો રાહુલની અને મનનની કમ્પેરિઝન અહીં કરવામાં આવી છે. ત્યારબાદ આપણે ત્રીજી ડિગ્રી તરફ જઈએ તો જે છે સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શાવે, સૌથી શ્રેષ્ઠ. કોઈ સમૂહની વાત હોય, કોઈ ગ્રુપની વાત હોય, એ ગ્રુપમાં સૌથી એક જ વ્યક્તિ કે જે સૌથી મહાન હોય, અલગ હોય, તો એને દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો એના શબ્દો કયા, તો ધ અને ત્યારબાદ વિશેષણ અને પછી ઈએસપી. વિશેષણની પાછળ ઈએસપી લગાડવામાં આવે છે, આગળ ધ મૂકવામાં આવે છે. તો આને આવો શબ્દ તમને ક્યાંય જોવા મળે તો આપણે કમ્પેરિંગ થિંગ નામનું ફંક્શન જે છે એ સિલેક્ટ કરવાનું હોય છે. એક્ઝામ્પલ જોઈએ, રાહુલ ઇઝ ધ ટોલેસ્ટ, પાછળ જો ઈએસટી લાગેલું છે ટોલની પાછળ, ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. રાહુલ જે છે એ ક્લાસમાં સૌથી ઊંચો છોકરો છે. તો મિત્રો આપણે 3 ડિગ્રીનો ખાસ કરીને આની અંદર અભ્યાસ કર્યો, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી એન્ડ સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી જે છે એ બે વસ્તુ સરખી બતાવે છે, કમ્પેરેટિવ ડિગ્રી જે છે એ એક વસ્તુને બીજી વસ્તુ કરતાં ચડિયાતી બતાવે છે, જ્યારે શ્રેષ્ઠતા દર્શાવતી ડિગ્રી એટલે સુપરલેટિવ ડિગ્રી, જે કોઈ સમૂહમાંથી કોઈ એક જ વ્યક્તિને કે એક જ વસ્તુને પસંદ કરે છે. તો જરૂરથી તમને આ વિડીયો ગમ્યો હશે, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.